એક્સપર્ટ વીકના આજના એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. દરરોજ એક નવા એક્સપર્ટ આવીને પોતાના જ્ઞાનનો નિચોડ આપને આપે છે અને આજના સમયમાં અમે એવું માનીએ છીએ કે કદાચ કંઈક સમાજ માટે ઉપયોગી થઈ શકાય એવું કાર્ય અમે કરી રહ્યા છીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર ભાવેશ મહેતા. ENT વિભાગમાં જીજી હોસ્પિટલમાં વડા તરીકે તેઓ રહી ચૂક્યા છે અને કુલ એમનો અનુભવ 25 વર્ષનો કહી શકાય. સાહેબ સ્વાગત છે. સાહેબ, અમે અહીંયા સીધા સરળ સચોટ સવાલો કરીએ છીએ, તો આપણે બીજો જરા પણ સમય વેડફ્યા વિના કોરોનાને લગતો પહેલો સવાલ કરીએ. કોરોનાનું સંક્રમણ, લક્ષણો અને નિદાન, એમાં ENT ક્યાં છે? કાન નાક ગળાના વિભાગના ડૉક્ટર તરીકે એટલું કહી શકું કે કોરોનાનું સંક્રમણ મોટાભાગે નાક અને ગળા દ્વારા જ થતું હોય છે. કોરોના નાક અને ગળા દ્વારા જ શરીરમાં આવતો હોય છે. નિદાન બાબતે કહીએ તો જે કોરોનાના મોટાભાગના લક્ષણો છે એ અન્ય પ્રકારના નાક અને ગળાના રોગના લક્ષણો સાથે મેચ થતા હોય છે. એટલે સાહેબ, એ બધા જે લક્ષણો મેચ થાય એ તમારે ડે ટુ ડે લાઈફમાં જોવાના થતા હશે. એટલે જે શરદી ઉધરસ એ બધા લક્ષણો એ અલગ તારવવામાં કદાચ ENT વિભાગ સારી રીતે કામ કરી શકતો હશે. ચોક્કસ. એટલે કે નિદાનનું જે કામ છે એ ENT વિભાગ ઘણું સારી રીતે કરી શકે. મારો હવે પછીનો જે પ્રશ્ન છે એ તમને સૌને એમ થશે કે આ ખરા અર્થમાં ઉપયોગી થવાનો છે. સાહેબ, લોકોને ડાયગ્નોસિસ થાય, ઘરે રહેવું પડે છે, હોમ આઇસોલેટ થવું પડે છે, ત્યારે દવાઓ તો ડૉક્ટર સાહેબ લખી આપે છે, પણ કેટલાક એવા સૂચનો કે જે એ લોકો જાતે કરી શકે એ મારે તમારી પાસેથી જાણવા છે. ચોક્કસ. આ કોરોનાનો રોગ છે એ 2 અઠવાડિયાના સ્પાનમાં એનો આખો નિચોડ રહેલો છે. એમાં જે લોકો પહેલા અઠવાડિયામાં યોગ્ય રીતે આરામ કરે, યોગ્ય રીતે સૂચનાઓનું પાલન કરે, એને બીજા અઠવાડિયામાં હોસ્પિટલ શોધવા જવાનો જરૂરિયાત પડતી નથી. બરાબર છે. એમાં પહેલા અઠવાડિયામાં ખાસ ખૂબ જ મહત્વનું છે પૂરતા પ્રમાણમાં આઇસોલેટ થવું, પૂરતા પ્રમાણમાં આરામ કરવો, સ્ટ્રિક્ટ આઇસોલેશન સાથે આરામ અને ખૂબ જ માત્રામાં પ્રવાહી લેવાનું હોય છે. 3 લિટરથી પણ વધુ પ્રવાહી લેવામાં આવે તો એનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળતો હોય છે. પ્રવાહીમાં ખાસ કરીને લીંબુ પાણી, ગોળનું પાણી, મગનું પાણી, ભાતનું પાણી, નાળિયેર પાણી, રાબ, સાદું પાણી, ચા, કોફી, હળદરવાળું દૂધ, સાથે સાથે ઇલેક્ટ્રોલ પાવડર, ORS છે, વાઇટલ ઝેડ છે, ટૂંકમાં બધા અલગ અલગ પ્રકારના પ્રવાહી સતત લેતા રહે છે. એ લોકોને બીજા અઠવાડિયામાં ખૂબ જ સરળતાથી સમય પસાર થઈ જાય છે. અને જે લોકો નથી ધ્યાન રાખતા એ બીજા અઠવાડિયામાં કોમ્પ્લિકેટ થઈ ફેફસામાં દરદ જતું રહે છે અને એને હોસ્પિટલ શોધવાનો જવાનો વારો આવતો હોય છે. જી સાહેબ, સાહેબે ખૂબ સરસ વાત કરી. બહુ સિમ્પલ છે, તમે ધારો, ઈચ્છો અને ખરા અર્થમાં ધ્યાન આપો તો આ બાબતો એવી છે કે જેમાં તમારે વધુ કંઈ કરવાનું નથી થતું. સાહેબ, નાશની વાત કરવામાં આવતી હોય છે, સાથે સાથે શક્ય હોય એટલી વખત, થઈ શકે એટલી વખત નાશ લેવાની હોય છે. અને ખૂબ જ મહત્વનું છે પદ્ધતિસરના જો પ્રાણાયામ કરવામાં આવે તો એ ફેફસાને ક્લિન્ઝિંગ પ્રોસેસ તરીકે અને ફેફસાને કોમ્પ્લિકેટ થતા, ફેફસામાં દરદ કોમ્પ્લિકેટ થતા અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને સાથે સાથે સતત પડ્યા રહેવાનું છે એવું નથી, લોહીનું પરિભ્રમણ થતું રહે, લોહી ગંઠાઈ ન જાય એના માટે સતત મૂવમેન્ટ પણ સાથે સાથે કરતા રહેવાની છે, પણ આરામ સાથે આ બધું કરવાનું હોય છે. જી સાહેબે સરસ ખૂબ મુદ્દાની વાતો કરી છે. આપણે આગળ વધીએ. સાહેબને પૂછીએ કે સાહેબ, કાનના ગળાના બીજા દર્દીઓ જે ડે ટુ ડે લાઈફમાં તમારે પહેલાં પણ જોવાના થતા હતા, એને લગતી કોઈ પ્રોસિજર જે તમે અત્યારે નથી કરતા અથવા ટાળો છો એ વિશે કંઈક દર્શકોને કહીએ. મોટાભાગના કાનના ગળાના જે રોગો છે એની જેમાં ખૂબ તકલીફ હોય એની સારવાર અમે સતત ચાલુ જ રાખી છે. પણ જે કોલ્ડ કેસીસ કહેવાય કે જેની સર્જરી ઇમરજન્સી ના હોય એ બધી સર્જરીમાં મોટાભાગે નાક અને ગળાની અને કાનની પણ સર્જરીમાં કે જેમાં માઇક્રોડિબ્રાઇડર અને ડ્રિલ વર્ક કરવાનું હોય છે કે જેના દ્વારા માઇક્રો એરોઝોલ જનરેટ થતા હોય છે, તો એ એરોઝોલ જનરેટિંગ પ્રોસિજર્સ છે કે જેમાં કોરોનાના વાયરસનું સંક્રમણ દર્દીને અને સપોર્ટિંગ સ્ટાફને ફેલાવવાની શક્યતા રહે છે, જે અમે
મોટા ભાગે ડીલે કરવાની અથવા ટાળવાની કોશિશ કરતા હોય છે, જે દર્દીના હિતમાં એને ધ્યાન રાખીને આવા નિર્ણય લેતા હોય છે. બરાબર છે સાહેબ, બરાબર. આપણે હવે પછીનો એક સરસ પ્રશ્ન સાહેબને હું કરવા જઈ રહ્યો છું, કારણ કે એ વિશે સમાજમાં જાગૃતિ નથી. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. સાહેબ, પોસ્ટ કોવિડ કેટલીક એવી તકલીફો જોવા મળી રહી છે, ખાસ કરીને ENTમાં, કે જેના માટે આપણે દર્શક છે જાગૃત થાય એ જરૂરી છે, તો એવી કઈ કઈ તકલીફો છે? પોસ્ટ કોવિડ લાંબા ટાઈમની સારવારના કારણે, ખૂબ જ દવાઓને જે બધું ગયું હોય છે એના કારણે, સામાન્ય કહી શકાય એવી રીતે મોઢામાં ચાંદા પડી જવા, મોઢું આડું થઈ જવું અને ઓરલ કેન્ડિડિયાસિસ, મોઢામાં સામાન્ય ફૂગ લાગવી, એવું થતું, એવા રોગ થતા હોય છે જે સામાન્ય દવાઓથી કવર થઈ જતા હોય છે. પણ અમુક કિસ્સાઓમાં, ખાસ કરીને ડાયાબિટીસવાળા દર્દીઓમાં કે જેને સ્ટીરોઇડનો બહુ ઉપયોગ થયો હોય છે, એ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસ નામની ગંભીર પ્રકારની ફૂગના ચેપથી ચેપ લાગી જતો હોય છે. તો આ સંજોગોમાં દર્દીને ખાસ ધ્યાન એટલું રાખવાનું કે ફેસ ઉપર પેઇન થતું હોય, દાંતમાં દુખાવો થતો હોય અને આંખમાં દુખાવો થતો હોય, તો આ કિસ્સાઓમાં એનો સમયસર તપાસ, નિદાન અને જરૂરી સારવાર ખૂબ જ મહત્વની છે. સાહેબ, આપણે ખૂબ ઉપયોગી વાત કરી પોસ્ટ કોવિડ જે પ્રશ્નો છે એને લગતી. આપણે વોટ્સએપમાં એક નંબર રાખેલો છે 9992554545. આ નંબર પર લોકો આપણને પ્રશ્નો પૂછતા હોય છે. એમાં આવેલો એક પ્રશ્ન મને એવું લાગે છે કે તમે સરસ રીતે એનો જવાબ આપી શકો. ક્યારેક એવા વિડીયો વાયરલ થઈ જતા હોય છે, અને એમાંનો એક વિડીયો છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નેબ્યુલાઇઝર છે એ ઓક્સિજનના વિકલ્પ તરીકે શરૂઆતમાં વાપરી શકાય, તો એના વિશે તમારું શું મંતવ્ય છે? નેબ્યુલાઇઝર અને ઓક્સિજન થેરાપી તદ્દન અલગ અલગ વસ્તુ છે. નેબ્યુલાઇઝરમાં એકદમ માઇક્રો પાર્ટિકલ્સમાં દવા ફેફસામાં ડાયરેક્ટ ડિલિવર કરવા માટેની એક પ્રોસિજર છે, અને ઓક્સિજન થેરાપી એક તદ્દન અલગ વસ્તુ છે. તો એ બે સાથે એક ના કહી શકાય, એટલે એનો વિકલ્પ નથી ટૂંકમાં. એટલે ક્યારેક આવા વિડીયો વાયરલ થઈને આવેલા હોય એને લઈને તમે એપ્લાય કરવા જાઓ, અને બની શકે કે તમારું દર્દી, તમારું જે તમારા સગા છે, મિત્ર છે, એ વધુ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાં મુકાઈ શકે, તો આ કરવાનું નથી. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર આપે અહીંયા સમય ફાળ્યો, કારણ કે અમે જાણીએ છીએ કે ENT, ફિઝિશિયન અને બીજી એનેસ્થેટિસ્ટ, પેથોલોજીસ્ટ, બધી બ્રાન્ચ અત્યારે એટલી બધી સખત કામ કરી રહી છે, વોરિયર્સ જેને આપણે કહીએ, તો છતાં પણ આપણે અહીંયાથી કેટલા બધા ફેમિલીઝને એકસાથે વાત પહોંચાડી રહ્યા છીએ. તો નોબત વતી સાહેબનો આભાર માની, અને હું કન્કલુડિંગ રિમાર્ક્સ ખાલી કરી આપું. સાહેબે જે ENTને લગતી વાત કરી એમાં સૌથી પહેલાં નિદાનમાં અને માઇલ્ડ અને અર્લી મોડરેટ કેસીસમાં ENT ઉપયોગી થઈ શકે. સાહેબે જે ઘરની સૂચનાઓ આપી, આ વિડીયો ફરીવાર પ્લે કરીને અચૂક જોઈ જશો કે પહેલાં અઠવાડિયામાં જો ધ્યાન રાખવામાં આવ્યું હોય તો કદાચ તમે હોસ્પિટલાઇઝેશનને ટાળી શકો. અને બીજી મહત્ત્વની વાત કે પોસ્ટ કોવિડમાંથી તમે બહાર આવી ગયા, તમે નસીબદાર છો, પણ સાથે સાથે જો મોઢાની આસપાસ દાંત દુખતો હોય, બહારના ફેસના ભાગમાં કંઈ દુખાવો થતો હોય, આંખની નીચે કંઈક તકલીફ થતી હોય, આવું કંઈ પણ લાગે તો એક વખત એનું ચેકઅપ થવું જરૂરી છે, અને જો નિદાન સમયસર થાય તો કદાચ એમાં કોઈ જટિલ સર્જરી કે એવું ટાળી શકાય. આપણા આજના એક્સપર્ટ સાથે આપણે વાત કરી, અને આ કાર્યક્રમ તમને કેવો લાગી રહ્યો છે એ કોમેન્ટ્સમાં ખાસ લખી રાખજો, અને નોબતના આવા વિડીયોઝ જે અમે આપીએ છીએ એક્સપર્ટ વીકના અને બીજા ઉપયોગી વિડીયોઝ, એ તમને સમયસર મળે એ માટે સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરીથી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ.